થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ. તમે તરત કંઈક જુદા થઈ શકો છો. એડમંડ હિલેરીએ જ્યારે નક્કી કર્યું કે એવરેસ્ટ સર કરવો છે, એમણે પ્રયત્ન કર્યો પણ અડધેથી પાછા આવ્યા, કારણ કે ઉપરની ભયંકરતાનો હજી એમને અનુભવ નહોતો. કે એકવાર તમે 10,000 ફૂટ ઉપર જાઓ, 20,000 ફૂટ ઉપર જાઓ, પછી ઓક્સિજન કેટલો પાતળો થઈ જાય. અહીં તમે એક શ્વાસ લો એટલું ઓક્સિજન લેવામાં તમારે ત્યાં 5 શ્વાસ લેવા પડે, એટલે લંગ્સ તરત થાકવા માંડે. એ બધા નવા અનુભવ હતા ને, એટલે પાછા આવ્યા. પાછા આવ્યા ને એને એવરેસ્ટ સામે જોયું, અને એવરેસ્ટ ની ઊંચાઈ, એની ભવ્યતા એ જોઈને ડઘાઈ ના ગયા. પણ એને એવરેસ્ટ ને પોતાની છાતી ઉપર હાથ મૂકીને ચેલેન્જ આપી, અને બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું છે. એડમંડ હિલરીએ એવરેસ્ટ સામે જોઈને કહ્યું કે આઈ વિલ કમ અગેન એન્ડ આઈ વિલ કોન્કર યુ. હું ફરી વખત આવીશ, હું તારી ટોચ ઉપર પગ મૂકીશ. કારણ કે બીજું વાક્ય અદ્ભુત વિચારથી એ બોલ્યા, જો થિંક ડિફરન્ટ, બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બિંગ આઈ કેન ગ્રો. એક પર્વત તરીકે તારામાં વિકાસ અસંભવ છે, મનુષ્ય તરીકે મારામાં પૂર્ણ વિકાસ સંભવ છે. એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બિંગ આઈ કેન ઓલવેઝ ગ્રો. આઈ વિલ કમ, આઈ વિલ કોન્કર. એ ફરી વખત આવ્યા અને એવરેસ્ટ ને સર કર્યો. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. તમે કંઈક જુદું વિચારો, વિશેષ વિચારો, ઊંચું વિચારો એટલે વિશેષ થાય જ. ભગવાન આ સૃષ્ટિનું સર્જન જ એવી રીતે કર્યું છે. જુદા પરિણામની શક્યતા છે જ, અને પાવર હોય જ છે. જ્હોન એફ કેનેડી જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, બહુ સુંદર વિચાર એને અમેરિકાને આપ્યો, જે વિચારના આધારે કદાચ આજે અમેરિકા મહાસત્તા છે. અને કેટલી મોટી મહાસત્તા છે! ડોલર ધારે એને નચાવે છે કે નહીં? આખા સુરતને નચાવવું હોય ને તો ડોલરમાં તાકાત છે. હા, સુરતને નહીં, કોઈ પણ દેશને, દુનિયાને નચાવી શકે. એની પાસે આર્થિક તાકાત પણ એવી છે, એનો મિલિટરી માઇટ પણ એવો છે. અમેરિકા ધારે તો કોઈ પણ દેશ સાથે જો યુદ્ધ ચાલુ કરે અને પૂર્ણ રીતે યુદ્ધ શરૂ કરે, એની પૂરી તાકાત મૂકી દે ને, તો દુનિયાના કોઈ પણ દેશને 48 કલાકમાં ઝુકાવી દે, એટલી તાકાત છે એની પાસે. અમે એક વખત ત્યાં કેલિફોર્નિયામાં સેન હોઝેથી લોસ એન્જલસ બાય કાર જતા હતા. તે વખતે ડાબી બાજુ ફિલ્ડ્સમાં બધા એરપ્લેન્સ પડેલા, પણ ફાઇટર જેટ્સ લાગતા હતા. એટલે અમે ચાલકને પૂછ્યું, મેં કહું આઈ થિંક ઇટ્સ ફાઇટર જેટ્સ. તો કે યસ સ્વામી, ઇટ્સ ફાઇટર. મેં કહું આટલા બધા પડ્યા છે? તો કે આટલા બધા અમે ડિસ્કાર્ડ કરી નાખેલા છે, અમારે એરફોર્સે કાઢી નાખેલા છે. તો કેટલા પડ્યા છે? તો કે ન્યૂઝપેપર રિપોર્ટ એવું કહે છે કે આ ફિલ્ડમાં 6,000 પડ્યા છે. મેં કહું તો એટલા બધા ડિસ્કાર્ડ કર્યા? તો કે આ બીજા દેશો માંગે, ત્રીજા વિશ્વના દેશો માંગે તો વેચવાના છે. ત્રીજા વિશ્વના દેશો માંગે તો દુકાન અહીંયા બોલાવી લે, દુકાનમાં 6,000 છે, જોઈ લે, તું આપી દઈએ, 2-5 જે વિનિંગ લઈ જવું એ લઈ જાય. તો મેં કહું તમારા બધાના ક્યાં પડ્યા? તો કે સ્વામી, એ તો જુદી જગ્યા પડ્યા છે ને, આની કરતાં 3rd, 4th, and 5th જનરેશનના છે, જે દુનિયાને વિચારે ના આવે. એ શું, અમેરિકા 3-5 વર્ષ થાય એટલે ક્યાંક યુદ્ધ કરે અને એના 2-3 નવા શસ્ત્રો દુનિયાને દેખાડે, એટલે આખી દુનિયા પાછી પાછળ પાછળ દોડે કે આપને પેલી પેટ્રિયટ મિસાઈલ, આપને પેલી F-16 આપને. 3-4-5 વર્ષે યુદ્ધ કરીને શસ્ત્ર પ્રદર્શન કરે છે, એટલે અબજો અબજો ડોલરના રિક્વાયરમેન્ટ ઊભી થાય, એટલી એની મિલિટરી માઇટ છે. અને પાછા યુદ્ધ એટલે એ દેશમાં જઈને એ દેશના દરિયા કિનારે જઈને યુદ્ધ કરવાનું, હા, ઘરમાં આવીને આપણું ઘર લઈ જાય, એટલી તાકાત છે. એ તાકાત પાછળનો વિચાર શું છે? તો જ્હોન એફ કેનેડી, વન ઓફ ધ મોસ્ટ ડાયનામિક પ્રેસિડેન્ટ્સ ઓફ અમેરિકા, એ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારે પ્રેસિડેન્શિયલ એડ્રેસમાં એ બોલ્યા, પહેલું જ એમનું રાષ્ટ્રજોગ પ્રવચન, અદ્ભુત વિચાર એને અમેરિકાવાસીઓને આપ્યો. એ બોલ્યા, ડોન્ટ આસ્ક વોટ અમેરિકા કેન ડૂ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડૂ ફોર અમેરિકા. અમેરિકા તમારી માટે શું કરશે તમારે પૂછવાનું નહીં,
તમારી જાતને ઉઠીને રોજ સવારે પૂછો, તમે અમેરિકા માટે શું કરશો? આ વિચારમાં કેટલી તાકાત છે! આ વિચારના આધારે મહાસત્તા છે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. જુદો વિચાર અને જુદી કક્ષા, ઊંચો વિચાર અને ઊંચી કક્ષા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ બીએપીએસ સંસ્થાના પ્રમુખ બન્યા 21 મે 1950, પ્રમુખ સ્વામી મહારાજ આ 7 અબજની વસ્તીમાં એક જ વ્યક્તિ એવી છે કે આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એ 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હોય. 65 યર્સ, અનચેલેન્જ્ડ, અનડિસ્પ્યુટેડ, નો કોન્ટ્રોવર્સીઝ, નો ઓપોઝિશન. બીએપીએસ સંસ્થામાં ક્યારે ઇલેક્શન આવે જ નહીં, છે જ નહીં. 65 વર્ષ સુધી અમારા પ્રમુખ રહ્યા. અમારી તો ઈચ્છા ને લાગણી હતી 100 વર્ષ સુધી રહે. એ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 21 મે 1950 દિવસે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની આંબલીવાડી પોળમાં પ્રમુખ પદ સોંપ્યું, ત્યારે એમની ઉંમર 28 વર્ષની હતી. એક કાર્યક્રમ સમારંભમાં 25-50 વ્યક્તિઓ હતા. 1.5 કલાકનો એ સમારંભ પૂરો થયો, બધા જમ્યા. 1950ની સાલમાં કંઈ આવી કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં. કોઈક ભાવિક ભક્તો 2-4 જણા રસોઈ બનાવે અને બધા જમે, અને પછી વાસણ બધા રસોડાના ખૂણે પડ્યા હોય અને કોકે ઉટકવાના હોય. આ હું વાત કરું છું આજથી ઓલમોસ્ટ 70 વર્ષ પહેલાની. બધા જમી જમીને નીકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 9:30-10 વાગે જમવા માટે રસોડામાં ગયા, ત્યારે એમણે જોયું કે આ 8 વાસણો બધા પડ્યા છે. નાઉ સી, થિંક ડિફરન્ટ, જુદો વિચાર ક્યાં આવે છે? આપણે પ્રમુખ પદમાં હોઈએ તો અલ્યા જો તો કોકને બોલાવો તો, બે અલ્યા 2 જણા અહીંયા આવો, આ સાફ કરી નાખો તો. કારણ કે તમે પ્રેસિડેન્ટ બન્યા ને હવે, એટલે તમારે કમાન્ડનો અધિકાર આવી ગયો ને. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પણ બોલ્યા વગર, કોઈને પણ બોલાવ્યા વગર જાતે વાસણ ઉટકવા બેસી ગયા. 1.5 કલાક સુધી એમણે વાસણ સાફ કર્યા, અને પછી રાત્રે 11:30-11 જમ્યા. જે દિવસે પ્રમુખ બન્યા આ બીએપીએસ સંસ્થાના, તે દિવસે એમના સમારંભમાં પધારેલા, અભિવાદન આપવા માટે એ વ્યક્તિઓ જમ્યા, વાસણ એમને ઉટક્યા, એટલે 65 વર્ષ સુધી સેવા કરતા કરતા પ્રમુખ રહ્યા. પ્રમુખ બનીને ફક્ત સ્ટેજ શોભાવું, હાર પહેરવા એ વૃત્તિ હોય એટલે દર 2 વર્ષે બદલાય. દર 2 વર્ષે સંસ્થાઓમાં ઇલેક્શન છે ના આવે છે, કેમ બધાને અભરખા જાગે છે? સેવા તો કરવી હોય તો નીચે બેસીને થઈ શકે છે, પણ આ અભરખા હોય છે ને એટલે 2 વર્ષથી વધારે આ ખુરશી તમને ટકવા ના દે. અને આ અભરખો ના હોય ને એટલે ખુરશીને અને સામેવાળાને બેયને મન થાય ભલે બેઠા, એટલે 65 વર્ષ ચાલે. હી બીકેમ ડિફરન્ટ. 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા એટલે ડિફરન્ટ કેટેગરીમાં આવી ગયા. વાય? થિંક ડિફરન્ટ. એમણે જુદું વિચાર્યું એટલે જુદા થઈ ગયા. તો કહેવાની વાત એ છે કે વેન યુ થિંક ડિફરન્ટ, યુ બીકમ ડિફરન્ટ. નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના સિવિલ રાઇટ્સ માટે, ધ વ્હાઇટ રેજીમ, પીડબલ્યુ બોથા એ વખતે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ હતા, એમની સામે એમણે અહિંસક લડત ચાલુ કરી. સરકારે એમને જેલમાં નાખ્યા. હમણાં 4 મહિના પહેલા જ અમે સાઉથ આફ્રિકામાં એમની એ જેલ જોઈ. આજે પણ આપણા આંખમાં આંસુ આવી જાય. 10 બાય 10 કરતા પણ નાની કોટડીમાં 27 વર્ષ રહ્યા. કદાચ 7 અબજની વસ્તીમાં સૌથી વધારે કોઈ એક વ્યક્તિએ દુઃખ જો જીવનમાં જોયું હોય તો એ નેલ્સન મંડેલાએ જોયું છે. 27 વર્ષ તમને જેલમાં એકલા રાખે, કોઈની સાથે બોલવાનું નહીં, કોઈ તમારી સાથે બોલે નહીં, મહિનામાં માણસ ગાંડો થઈ જાય. હા, અત્યારે તો તમે 1 કલાક ખાલી ફોન લઈ લે ને તમારા હાથમાં તોય ગાંડા થઈ જવાય એવું છે. કારણ કે દર 3 મિનિટે કોન્શિયસલી કે સબકોન્શિયસલી તમારો હાથ જો મોબાઈલને અડે નહીં ને તો તમારું ડિસ્ચાર્જિંગ ચાલુ થઈ જાય છે. ફોન તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય, દર 3 મિનિટે ફોનને હાથ અડવો જ જોઈએ. અને રાત્રે 12 વાગે પાછો ફોન છેલ્લે સૂતા સૂતા એકવાર જોઈ લે વોટ્સએપ કે કંઈ છે નહીં ને. તારે શું હોય, તું સેલિબ્રિટી છું? તારે રાત્રે 12 વાગે શું હોય? અવારના પોરમાં ઉઠીને પાછો પહેલો મોબાઈલ ખોલે 5:30 વાગ્યામાં અને વોટ્સએપ ખોલે. ઓહો, 80 ચેટ,
અને 135 મેસેજ. હવે 80 ચેટમાંથી 80% તો ફૂલડા જ છે ગુડ મોર્નિંગના, તૈન તૈન દાડે ફરતા ફરતા આવતા જ હોય છે. નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી એકલા જેલમાં રહ્યા. કોઈ પણ માણસ ગાંડો થઈ જાય. એ વખતે મનની સ્થિરતા રાખી શક્યા એક જુદા વિચારથી, અને એ જુદો વિચાર હતો કે મારે કોઈ દિવસ મારી સ્થિરતા ખોવી નથી. મને ભગવાને કદાચ આ સમય જીવનમાં આપ્યો તો હું સારા પુસ્તકોનું વાંચન કરીશ અને એમાંથી મને મળેલા સારા વિચારોનું લેખન કરીશ, જેનું પ્રકાશન ભવિષ્યમાં જ્યારે હું જેલની બહાર નીકળીશ ત્યારે કરીશ. અને 27 વર્ષ આવી રીતે કાઢવા એટલે, અને એમને કાઢ્યા. જ્યારે એમને મુક્તિ મળી, એક સ્પેશિયલ વિઝિટર તરીકે તમને ત્યાં એમની જેલમાંથી વ્યવસ્થા જો આપવામાં આવે તો એ જેલમાંથી નીકળ્યા પછી જે પથ ઉપર ચાલીને બહાર આવ્યા ને એ પથ ઉપર તમને ચલાવે એ અનુભવ કરવા માટે. અને તમે જ્યારે એની ઉપર ચાલો ને વી વોક, તમે ચાલ્યા ને, તમને આમ રૂવાણા ઊભા થઈ જાય કે આ પથ ઉપરથી એ 27 વર્ષ જેલમાંથી બહાર નીકળ્યા પછી ચાલ્યા. બહાર નીકળ્યા ત્યારે પત્રકારોને પૂછ્યું કે અત્યારે હવે સરકારની નીતિ પ્રમાણે તમામ અશ્વેતને પણ વોટિંગ હક મળી ગયા, એટલે હવે આ ઇલેક્શન્સ આવે છે એમાં નક્કી છે કે તમે સર્વાનુમતે જીતવાના જ છો અને તમે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બનશો જ, અને નક્કી જ હતું. કારણ કે આ તો અશ્વેત લોકોને વોટિંગ હક નહોતા, એટલે આ શ્વેત લોકો પોતે વોટિંગ કરીને એમની સરકાર ચૂંટી લેતા હતા. અશ્વેતને ત્યાં વોટિંગ રાઇટ્સ આપે એટલે એ લોકોની પોપ્યુલેશન તો આ લોકો કરતા 15 ગણી હતી. નેલ્સન મંડેલાએ કીધું, ખા, એ તો અમે જ જીતવાના છે અને પૂર્ણ બહુમતીથી જીતવાના છીએ, એ તો હકીકત છે. તો કે સર, તમને જે 27 વર્ષ સુધી જેલમાં નાખ્યા એ અત્યારે જે શ્વેત પ્રેસિડેન્ટ છે પીડબલ્યુ બોથા, એના પ્રત્યે તમે કઈ કઈ ક્રિયાઓ કરશો, એના પ્રત્યે કયા કયા કાયદાઓ તમે લાગુ પડશો? અને ઘણા બધા શ્વેત લોકોએ દેશ છોડીને જવું પડશે. ત્યારે નેલ્સન મંડેલા બોલ્યા, જો આ થિંક ડિફરન્ટ, આપણી ઉપર કદાચ કોઈએ અન્યાય કર્યો હોય અથવા તો આપણને એમ લાગ્યું કે મને કંઈક અન્યાય થયો, તો આપણે એ તકની રાહ જોઈએ કે ક્યારે હું બદલો વાળું. એ સામાન્ય મનુષ્યના સ્વભાવ છે અને વિચારો છે. આને શું કહેવાય? થિંક રૂટીન. થિંક ડિફરન્ટ નહીં, થિંક રૂટીન. અરે, કોઈના લગ્ન પ્રસંગમાં કોઈ મેણા ટોણા માર્યા હોય તો 10-10 વર્ષ સુધી રાહ જોવે છો જવાબ આપવામાં. તમે બધા હસ્યા કેમ એ મને કહો. 10-12 વર્ષ, 15 વર્ષ સુધી રાહ જોવે કે ફરી વખત લગ્ન પ્રસંગ આવે ને ત્યારે મારે આ ટોણાનો જવાબ આપવો છે. 15 વર્ષ સુધી સંગ્રહી રાખે, કેટલી એનર્જી વપરાય ખબર છે આમાં. નેલ્સન મંડેલા એમણે કહ્યું કે આઈ ડોન્ટ હેવ એની ગ્રજ, મને કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ નથી. અમે સરકાર બનાવશું ત્યારે અમને અનુભવ ઓછો છે એટલે અમે પીડબલ્યુ બોથાને અને એમના મિનિસ્ટર્સને અમે સરકારમાં સાથે રાખશું અને અમારે સાથે રહીને દેશનો વિકાસ કરવો છે. જે સરકારે 27 વર્ષ સુધી અમને જેલમાં રાખ્યા એ સરકારને સાથે રાખવા માટે તૈયાર થયા અને બન્યું પણ એમ જ. ઇલેક્શન્સમાં નેલ્સન મંડેલા મેસિવ વિક્ટરી સાથે જીત્યા અને 90 વર્ષની ઉંમરે એ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા. અને એમને જે વ્યક્તિ એમને 27 વર્ષ સુધી જેલમાં રાખેલા સામેથી ચાલ્યા એની સાથે હાથ મિલાવ્યો અને એને પોસ્ટ ઓફર કરી કે તમે મારા ડેપ્યુટી તરીકે મારી ઓફિસમાં સાથે રહો, મને માર્ગદર્શન આપતા રહેજો જેથી આપણે સાથે રહીને દેશનો વિકાસ કરીએ. કઈ કક્ષાની લોકોની વિચારધારા હોય છે અને આપણું માઇન્ડ, આપણા વિચારો એટલા હલકા ને કોક આપણી સામે જોવે ને તો એ ખબર નહીં યાર, બે દિવસથી કતરે કતરીને જોવે છે, જો આંધો નહીં જોવા દે. એટલે શું આવા હલકા વિચારો તું કરે છે? અને 5 વર્ષ એમને સરકાર ચલાવી, પછી એમની તબિયત લથડી એટલે પછી એ સરકારમાં રહ્યા નહીં, રિટાયર થયા. પણ એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે દુનિયાભરના હુઝ હુ, દુનિયાભરના દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ સાઉથ આફ્રિકા એમને અંતિમ પોતાના રિસ્પેક્ટ્સ અને હોમેજીસ આપવા માટે દોડ્યા, ત્યાં સુધી કે બોલિવૂડના, હોલિવૂડના મોટા મોટા દરજ્જાના સુપરસ્ટાર્સ એવું બોલ્યા કે જ્યારે નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરી બને ને ત્યારે અમને
એ ડોક્યુમેન્ટરીમાં એક 10 સેકન્ડનો પણ રોલ આપશો ને તો અમારું જીવન ધન્ય થશે. આપણા બોલિવૂડના જે બહુ જ મોટા સુપરસ્ટાર, રાધર મોટામાં મોટા મેગાસ્ટાર, એમણે કીધું કે નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરી તૈયાર થાય ને એમના જીવન અને કાર્યની, ત્યારે એના રૂમમાં હું કચરો વાળતો હોય એવી રીતે મને સામેની પણ આપજો, 5 સેકન્ડ માટે પણ મને આપજો. કારણ કે એને ખબર છે કે મારું સુપરસ્ટાર મને ત્યાં સુધીનું અમરત્વ નહીં આપે જ્યાં સુધીનું આ નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરીમાં એક નાના રોલથી મને અમરત્વ મળશે. આ કક્ષાની વ્યક્તિ બન્યા એ. હી બીકેમ ડિફરન્ટ. એમણે જુદું વિચાર્યું તો એ જુદા થઈ ગયા, એમણે ઊંચું વિચાર્યું તે ઊંચા થઈ ગયા. એટલે વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. બીકોઝ અગેન આઈ રિપીટ, મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. દિવસના અંતે માણસ કોણ છે? આખા દિવસમાં જે વિચાર કર્યો હોય તે. પ્રમુખ સ્વામી મહારાજે સરસ વિચાર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે, પતિ પત્ની રૂપે હોય, સંતાનો રૂપે હોય, કોઈક સગાવાલા નિમિત્તે હોય, એવા 2-5-15 સારા મિત્રો હોય, કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે, જે આ જીવન તમારા જીવનમાં સંબંધ કે કામના સ્વરૂપે રહેવાના જ છે, એ નક્કી જ છે, તો એ વ્યક્તિ સાથે એનામાં કદાચ 99 ખોટ હોય તો એ બાજુ પર મૂકીને એક સારો ગુણ હોય એની સામે દ્રષ્ટિ રાખવાની. થિંક ડિફરન્ટ. એટલે હું તમને થિંક ડિફરન્ટ પ્રેક્ટિકલી સમજાવું. તમારા મોબાઈલમાં તો 1000 નંબર ને 2000 નંબર હશે. શાંતિથી આજે રાત્રે ઘરે જઈને 15-25 વ્યક્તિઓ નક્કી કરજો કે આ 2000 વ્યક્તિઓના નંબર મારા ફોનમાં છે, એમાંથી આ 25 વ્યક્તિઓ મને જીવનમાં કાયમ મારી પાસે જોઈએ જ. મેં કહ્યું ને, એમાં સગાવાલા હોય, મિત્રો હોય, પડોશી હોય, કોઈક એવા 25 વ્યક્તિઓને નક્કી કરવાના. તમારા જીવનનો 80% સમય એ 25 વ્યક્તિ સાથે જવો જોઈએ, 20% સમય બાકીની 1975 વ્યક્તિઓ સાથે જવો જોઈએ. તો તમારે 80% સમય તમારો જીવનમાં એ 25 વ્યક્તિ સાથે જ કાઢવાનો. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ કુભાવ ક્યારેય ન થવા દેવો, એની કોઈ ક્રિયા કે એની બોલચાલ જોઈને ક્યારેય ખોટું નહીં લગાડવાનું. એ કદાચ કંઈક બોલી ગયો, ચાલી ગયો, પ્રસંગે આવ્યો, ના આવ્યો, તેના પ્રત્યે કોઈ કુભાવ ના થવો જોઈએ. એ 25 વ્યક્તિ મારી માટે સાચી જ છે, સારી જ છે, અને મારે 100% સાથે સંબંધ છેલ્લા શ્વાસ સુધી રાખવાનો છે, એ નક્કી કરી રાખવાનું. તો તમને જીવનમાં સંબંધોનો બહુ જ મોટો આનંદ આવશે. એટલે બહુ જ મોટો વિચાર છે કે આ 25 વ્યક્તિ માટે, ફોર ધીસ 25 પીપલ, મારે ક્યારેય કોઈ નેગેટિવિટી મનમાં આવવા જ નહીં દેવાની. પછી તમે જીવનનો આનંદ જો. બાકીની 1975 વ્યક્તિ જે 2000માંથી રહી, એની સાથે કામના સંબંધ હોય, વર્ષે એકવાર મળે તોય ઠીક ને, 2 વર્ષે એકવાર કામ થાય તોય ઠીક, આ 25 વ્યક્તિ તો મારે જીવનમાં જોઈએ જ. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ અવગુણ જોવાનો નહીં. પ્રમુખ સાહેબ મારા શું બોલ્યા, એનામાં 99 ખોટ હોય ને પણ એક ગુણ હોય તો એ વિચારવાનો. કેમ? એટલા માટે કે એ વ્યક્તિ તમારા જીવનમાં રહે એવો તમે નિર્ણય કર્યો છે, પછી એ વ્યક્તિની ખોટ નહીં જોવાની. આ થિંક ડિફરન્ટ તો યુ બી ડિફરન્ટ. તમે જુદા થઈ જાઓ, તમને જીવનમાં સંબંધોનો આનંદ મોટો થઈ જાય. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના 1 લાખ પરિવારમાં 100 દેશોમાં 5 ખંડ ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી સર્વે થયો. અને એ સર્વેનો પ્રિન્સિપલ પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ જીવનમાં સૌથી મોટો આનંદ શું છે. ત્યારે 67%થી પણ વધારે લોકોએ એ સાદ આપ્યો કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે તમારા નજીકની વ્યક્તિઓ, ડિયર એન્ડ નિયર વન, જેની માટે તમને પ્રેમ છે અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ છે, એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો, બેસવું, વાતો કરવી, સાથે જમવું, આનંદ કરવો, એ સૌથી મોટો આનંદ છે જીવનમાં. તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ. એટલે ધેન યુ બીકમ ડિફરન્ટ. તો સંબંધોમાં
આ એક વસ્તુ ધ્યાન રાખવાની, જે જે વ્યક્તિને જીવનમાં આપણે મળીએ, મોટી તકલીફ તો 21મી સદીની શું ખબર છે? બોલો સાચું કહું? અને તમે અંતરદ્રષ્ટિ કરશો ને હું બોલું પછી, તો તમને આ વાત 100% હૃદયપૂર્વક સાચી મનાશે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખતા ભૂલી ગયો છે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખે, યુ હેઝ ફોગોટન સ્માઇલ. યુ સ્ટાર્ટ યોર ડે વિથ અ સ્માઇલ, યુ લીવ યોર ડે વિથ અ સ્માઇલ. જે જે વ્યક્તિને આપણે મળીએ આમ સ્માઇલથી તો મળવું જોઈએ ને. આ તો આપણે આપણા જ વિચારોમાં, આપણા જ કામમાં, આપણા ટેન્શનમાં, આપણી જ ઈચ્છાઓ પૂરી કરવાના વિચારમાં કોન્સ્ટન્ટ હોઈએ ને, એટલે આપણે ચહેરા ઉપર સ્મિત જ ના રહેતું હોય. જોજો, હૃદયને કાયમ સદભાવના અને સદવિચારમાં રાખવું ને, એ થિંગ ડિફરન્ટ. તમે રાખશો ને, તમારે ધંધો ગોતવા નહીં જવો પડે, તમારે ક્લાયન્ટ ગોતવા નહીં જવા પડે. પીપલ વિલ કમ ટુ યુ, વર્ક વિલ કમ ટુ યુ, રિસોર્સિસ વિલ કમ ટુ યુ, ઇફ યુ હેવ અ ક્લીન હાર્ટ. તમારું હૃદય ચોખ્ખું હોય ને, એમને એમ લોકોને તમારી સાથે ધંધો કરવાનું મન થશે. ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ. હૃદયમાં થોડીક મલિનતા હશે, થોડું કપટ હશે ને, તો એ પણ પેલાની ઇફેક્ટ કરશે કે આ માણસ ઉપર પૂર્ણ વિશ્વાસ ના રખાય. અને તમે ઘણા કોઈક વ્યક્તિને મળ્યા હશો, તમે પણ એવા 2-5ને ઓળખતા હશો કે તમે એમ કહી શકો કે આ વ્યક્તિ વાત અડધી રાત્રે આપ મને એની પર વિશ્વાસ છે. એવા તમે પણ 2-5ને ઓળખતા હશો બધા, એનું હૃદય ચોખ્ખું છે. તમે ખાલી પોતે જુદા ના થાવ, તમે પરિસ્થિતિ પણ જુદી નિર્માણ કરી શકો. ખાલી પરિસ્થિતિ નહીં, સામેવાળી વ્યક્તિનું પણ આખું કલેવર જુદું બનાવી શકો, એટલી તાકાત એમાં રહેલી છે. ઇટ બીકમ્સ અ બિગ ડિફરન્સ. તો કોઈ પણ વ્યક્તિને મળો ને ત્યારે પ્રેમથી મળવું, સ્મિતથી મળવું, એમાં ક્યાં કઈ લઈ લેવાનું છે અને દઈ દેવાનું છે? એમાં કઈ દઈ દેવાનું તો છે જ નહીં. પણ આખી જિંદગી આપણે વિચારશું સવારથી ઉઠીને, લઉં લઈ લઉં, લઉં લઈ લઉં. એકવાર ચોમાસામાં એક કાકા લપસી ગયા અને કાદવમાં પડ્યા, લાકડી પડી ગઈ બાજુમાં. મોટી ઉંમરના હતા તે બિચારાથી બેઠા ના થવાય. તે બાજુમાંથી એક યુવાન પસાર થયો, એટલે યુવાને કીધું, કાકા હાથ આપો. કાકા હાથ જ ના આપે. થોડી વાર રહીને પછી થિંક ડિફરન્ટ, એને જુદો વિચાર આવ્યો કે કાકા લો મારો હાથ. તો તરત પકડી લીધો, ટેવ પડી ગઈ હતી ને સવારથી, લઉં લઉં લઈ લઉં, કાકા લો મારો હાથ. કાકા તરત, અલ્યા તું પડેલો છું, કાદવમાં છું, ઊભો કરવા માટે તારી હાથ સાથે હાથ લંબાવે છે, પણ પાછો ભાષામાં પેલું વાપરેલું કે લાવો તમારો હાથ. આપું તો કઈ જ નહીં, મારો હાથે ના આપું તને, અત્યારે ના આપું. પેલા થિંક ડિફરન્ટ કરવું પડ્યું, કાકા લો મારો હાથ, તો તરત પાછો હાથ ઊંચો કરી દીધો. આપું તો વાત જ ના આવે. હવે એવી રીતે આપણે સવારથી ને આખી જિંદગી ચાલી વાર આવી રીતે ધંધો કર્યો હોય, પછી તમે રિસોર્સિસ અટ્રેક્ટ ના કરી શકો. જે જે વ્યક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ને, એને પ્રમુખ સ્વામી મહારાજ માટે નિસ્વાર્થ ભાવનાથી સેવા કરી. ગાંધીનગરમાં અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તમે જોયો હશે. દિલ્હીમાં લાઇટ સાઉન્ડ વોટર લેઝર ફાયર શો છે, એ તમે જોયો હશે. દુનિયાની સૌથી મોટી સ્ટેપ પહેલ અમે ક્રિએટ કરી, 5,000 લોકો એક સાથે બેસીને શો જોઈ શકે સ્ટેપ વેલ્સ ઉપર. એ આખો જે શો ઉભો કર્યો એ ફ્રેન્ચમેન, એ પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત મળ્યા. એ વ્યક્તિ એવી છે કે જ્યાં 1,000 થી 2,000 થી વધારે પાર્ટિસિપન્ટ હોય ને, એવા જ પ્રોગ્રામ હાથમાં લે. એ વ્યક્તિ એવી છે કે ફંક્શનના 1 મહિના પહેલા એનું ફાઇનલ માસ્ટર ગ્રેન્ડ રિહર્સલ પૂરું કરી નાખે. બેઇજિંગ ઓલિમ્પિક્સ 2008માંથી એની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની એને ડિઝાઇન કરેલી. 2000ની સાલમાં ટર્ન ઓફ ધ મિલેનિયમમાં બ્રિટિશ ગવર્મેન્ટને કંઈક વિશેષ કરવું હતું, તો જે લંડન આઈ છે એમણે ડિઝાઇન કરેલી. તમે લંડન જાઓ તો લંડન આઈમાં બેસો ને, તે ઉપર જાઓ એટલે આખું લંડન તમને શહેર દેખાય, એમણે ડિઝાઇન કરેલું. આવી મોટી વ્યક્તિ, અને એમણે આ પ્રોજેક્ટર બનાવેલું કે ઉછળતું પાણી અને પડતા પાણીને પડદા તરીકે વાપરીને એની ઉપર ફિલ્મ પ્રોજેક્ટ કરવી. અને એ રીતે ગાંધીનગર અને, એટલે કે ગાંધીનગર અને દિલ્હીમાં એ છે, પડતા પાણી ઉપર ફિલ્મ પ્રોજેક્ટ થાય છે.
ફોલિંગ મૂવિંગ વોટર ઇઝ ધ સ્ક્રીન. આ કેવો મોટો વિચાર કહેવાય, મોટું થિંગ ડિફરન્ટ કહેવાય ને. એ પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુર મળવા માટે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સાથે 22-25 મિનિટ વાર્તાલાપ થયો. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, પેલા ના સમજે, પેલો ફ્રેન્ચ અને ઇંગ્લિશ બોલે. પ્રમુખ સ્વામીને વચ્ચે દુભાશે, એક સંત થોડું સમજાવે. ઉભા થતા થતા એમણે પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડ્યો. એમણે કહ્યું કે સ્વામીજી, મારો ચાર્જ તો બહુ જ મોટો છે, પણ તમારી આંખોમાં જે પવિત્રતા છે, તમારા હૃદયમાં જે શુદ્ધ ભાવના તમારી આંખોમાં છલકાય છે કે આ કાર્ય દ્વારા તમારે લોકોને એક સારી વાત આપી છે, નિસ્વાર્થ ભાવે તમારે આપી છે, એ તમારા હૃદયમાં દેખાય છે, એટલે તમે મને પણ તમારો એક સ્વયંસેવક ગણી લેજો, મારે એક પણ રૂપિયો ચાર્જ નથી કરવો. પ્રમુખ સ્વામી ડિફરન્ટ થઈ ગયા. કેમ? એમના વિચારો આવા હતા. એટલે કરોડો નહીં, અબજો રૂપિયાની ફી એમણે જતી કરી દીધી. પ્રમુખ સ્વામી મહારાજને ખાલી એકવાર મળીને આવા તો સેંકડો અનુભવો અમને થયા છે. કારણ કે આવી જીવન ભાવનાથી, આવા પવિત્ર વિચારોથી કોઈ પણ વ્યક્તિ રહેતી હોય તો એની કક્ષા કંઈક જુદી જ થઈ જાય. એટલે હંમેશા ઇફ યુ થિંક ડિફરન્ટ, ઇફ યુ એક્સપ્રેસ યુઅર સેલ્ફ ઇન અ ડિફરન્ટ વે, યુ બીકમ ડિફરન્ટ. ખાલી તમે જુદા બનો એવું નહીં, પરિસ્થિતિ પણ જુદી અને ઊંચી બને, સામેવાળી વ્યક્તિના હૃદયમાં પણ આવા સ્પંદનો ઊભા થાય. એટલે હંમેશા આવા વિચારોથી, આવી ભાવનાઓથી આપણે રહેવું, તો એનાથી આપણને આનંદ, આપણી પ્રગતિ, અન્યને પણ આનંદ અને અન્યની પણ પ્રગતિ. હવે છેલ્લી વાત તરફ આપણે જઈએ છીએ. તમારા જીવનમાં જ્યારે શોક આવે, આઘાત આવે, પછડાટ આવે, અપમાન થાય, તે વખતે શું જુદો વિચાર કરવાનો? સામાન્ય વ્યક્તિ શું વિચાર કરે કે આણે મને અપમાન કર્યું ને, હવે હું જોઈ લઈશ. આ રૂટીન વિચાર. જીવનમાં કંઈક આઘાત આવે ને એટલે ડિપ્રેશનમાં જતો રહે, આ રૂટીન વિચાર. જીવનમાં મોટી અસફળતા આવે એટલે કે નિષ્ફળતા આવે તો હવે મારાથી આ નહીં થાય, એવો વિચાર લઈને બેસી જાય, એ રૂટીન વિચાર. પણ થિંક ડિફરન્ટ. જ્યારે અપમાન થાય, પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, જ્યારે જીવનમાં સેટબેક આવે, ફોલ અને ફેલિયર આવે, શોક આવે, ત્યારે શું વિચારવાનું? એ પણ આવા મહાપુરુષો પાસેથી શીખવાનું. થોમસ અલ્વા એડિસન, જેને આપણને ઇલેક્ટ્રિસિટી લાઈટ આપી, એક દિવસ રાત્રે આગ લાગી હશે, સવારે એમને સમાચાર એમના પડોશી આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ. એ સ્થિર રહ્યા, બ્રશ કરતા કરતા ત્યાં પહોંચ્યા, ઘરેથી ચાલતા ચાલતા ત્યાં કારખાને. નાનો એનો 5 વર્ષનો દીકરો હતો એની આંગળીએ લઈને, અને જોયું કે રાખનો ઢગલો થઈ ગયો. સ્થિર રહ્યા. નાના બાળકને કહ્યું કે જા તારી માતાને બોલાવી આવ. એને થોડી ઘણી રખિયા જોઈ છે વાસણ ઉટકવાની, પણ આટલો રખિયાનો ઢગલો એને પણ જિંદગીમાં ક્યારેય જોયો નહીં હોય. લાવ દેખાડું. કેટલી સ્થિરતા કહેવાય માણસને. તો નાનો છોકરો તો ઘરે જઈને મમ્મીને બોલાવે, પપ્પા બોલાવે છે ના, અને એમના પત્ની જોયું કે આપણી ફેક્ટરી બળી ગઈ, અને એ તો લગભગ આઘાતમાં આવીને પડી જ ગયા. થોમસ અલ્વા એડિસને એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા, સ્થિર કર્યા, અને પછી એ રાખના ઢગલા સામે જોઈને અદ્ભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં કંડારાઈ ગયું. જો થિંક ડિફરન્ટ. આપણે હોઈએ એ વખતે તો હું તો મરી ગયો, હવે પતી ગયો, મારું નસીબ જ આવું છે, હવે 10 વર્ષથી બેઠા નહીં થઈએ. કોઈ પણ માણસ આ રૂટીન વિચારો છે. અને અત્યારે તો ઇન્સ્યોરન્સ કેટલો આવશે, ઇન્સ્યોરન્સ કેટલો છે, એવા બધા વિચારો, જે કંઈ શરૂ થાય એ શરૂ થાય. થોમસ અલ્વા એડિસન થિંક ડિફરન્ટ, એમને કંઈક જુદું વિચાર્યું. એ એટલી મોટી રાખના ઢગલા સામે જોઈને એમણે વિચાર કર્યો, પછી ઉપર જોયું ભગવાન તરફ, પહેલું વાક્ય બોલ્યા, થેન્ક ગોડ, ભગવાન તમારો આભાર. શું માણસનું કલેજું કહેવાય, થિંક ડિફરન્ટ, ભગવાન તમારો આભાર. બીજું વાક્ય બોલ્યા, ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ, મારી જે કંઈ ભૂલો હતી ને એ તમે સળગાવી દીધી ને, એટલે તમારો આભાર.
અંદર ભૂલો નહોતી, એમના પ્રયોગોનો રેકોર્ડ હતો કે આ પ્રયોગ મેં આ કર્યો પણ મને આટલી સફળતા મળી, હજી જોઈએ એવો પ્રકાશ ના મળ્યો, તો આમાં હું અત્યારે ટિટેનિયમ ઉમેરું, કોપર વધારે ઉમેરું, પર્સન્ટેજ એને વધારે કરું, એ પ્રયોગનો રેકોર્ડ હતો. જ્યાં સુધી એ રેકોર્ડ હતો ત્યાં સુધી એનું નામ ડેટા, અને રેકોર્ડ એ બળી ગયો એટલે એનું નામ અહીંયા મગજમાંથી એમને ડેટામાંથી મિસ્ટેક કરી નાખ્યું. આજે ચાવી ટાઈમે ફરવીને એ થિંક ડિફરન્ટ. જબ તક વો થા તબ તક રેકોર્ડ, જબ જલ ગયા તબ મિસ્ટેક્સ, થિંક ડિફરન્ટ. તો એ ઉભા રહી શક્યા, થેન્ક ગોડ ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ. પછી બીજું વાક્ય બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10, આઈ વિલ સ્ટાર્ટ અગેન. હું 10 વાગે પાછો આવું છું અને ફરી કઈ શરૂઆત કરીશ. કરી અને આપણને આ લાઈટ એમણે આપી. અને એટલે જ આજે ન્યૂ જર્સીમાં આખું શહેર એમના નામે છે. જે એડિસન શહેરમાં તમે જાઓ છો ને, જે આપણું અક્ષરધામ બને છે, એ એડિસન શહેરનું નામ એમના નામ પરથી છે, થોમસ અલ્વા એડિસન. મહાન પુરુષોને શોક આવે, ઝાટકો આવે, જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે પહેલું કામ એ લોકો એ કરે કે પોતાની જાતને સ્થિર કરી નાખે. પહેલું કામ આ કરવાનું. તમે 2 બાકડા થઈ જાઓ, રઘવાયા થઈ જાઓ, કંઈક કરી બેસો તો એક તો એક નુકસાન આવ્યું છે, બીજું નુકસાન શરૂ થાય. દે થિંક ડિફરન્ટ, કે પહેલા હું મારી જાતને સ્થિર કરી દઉં, મારી સ્થિરતા હું આઘાતમાં પણ નહીં ગુમાવું. આ થિંક ડિફરન્ટ, થિંક બિગ. તો થિંક ડિફરન્ટ, સેટબેક તો આવશે જીવનમાં, આઘાત તો આવશે, પ્રશ્નો તો આવશે, નિષ્ફળતાઓ તો આવશે, પણ એમાં તમે હારી જાઓ, થાકી જાઓ, બેસી જાઓ, પાછા પડી જાઓ, રોવા માંડો, તણાવમાં આવી જાઓ, તો તમે જીવન હારી જશો. કાયમ એમની વિચારવાનું કેમ મારી સાથે જ આવું થાય છે. થાય, ઇટ હેપન્સ. જીવનમાં આ વિચાર રાખવાનો, થિંક ડિફરન્ટ. અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી એન્ડ અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી. જીવનમાં પ્રશંસા પણ જોઈએ અને શિક્ષા પણ જરૂરી છે. તો એક સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો, ખરાબ દિવસ આવે ત્યારે કંઈક શીખી લેવાનું, ફરી વખત આવું નહીં કરવાનું, બીજું શું, આટલું જ વિચારવાનું છે. ધીસ ઇઝ કોલ્ડ થિંક ડિફરન્ટ. ખરાબ દિવસ આવે ત્યારે રોવો તો એ રૂટીન થિંકિંગ, ખરાબ દિવસ આવે ત્યારે એમ વિચારો. ઘણા પ્રકારના ડિફરન્ટ વિચારો છે જેમાંથી તમે બહાર આવી શકો. એમાં એક આ વિચાર, ખરાબ દિવસ છે કંઈક શીખી લેશું, ખરાબ દિવસ છે ધીસ ટુ વિલ પાસ, એ પણ એક સરસ વિચાર છે. આ ખરાબ દિવસ પણ એક દિવસ પસાર થઈ જશે અને થઈ જાય છે, તો તમે સ્થિર રહી શકો. તો આ થિંક ડિફરન્ટ કહેવાય. આવી થિંક ડિફરન્સથી તમે સ્થિરતા રાખી શકો, તમે હંમેશા આનંદમાં રહી શકો, અને એ જ આપણા જીવનની મોટી સફળતા છે. એટલે આ સલાહ તમારા ઘર માટે લઈ જવાની. ઘરમાં સાસુ વહુના પ્રશ્ન હોય, અંદર કંઈક ઘરમાં વિખવાદ હોય, એ વખતે થિંક ડિફરન્ટ. શું ઘરમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં આવી જઈને બૂમો પાડવા માંડે ને, એટલે બાકી બધાએ ચૂપ થઈ જવાનું. આવું તમને એક સરસ વિચાર આપું છું, થિંક ડિફરન્ટ. આ તો શું થાય છે કે એક જણો બોલવાનું ચાલુ કરે ને એટલે બીજા 3 ચાલુ કરે, તું રહેવા દે, તું બોલીશ નહીં, મને અંદર ખબર છે તે શું કર્યું, મને ખબર છે, ચાલુ થઈ જાય છે કે નહીં, સાચું તો બોલો. પણ હવે થિંક ડિફરન્ટ, બધા બોલવા માંડો ને રૂટીન થિંકિંગ છે. થિંક ડિફરન્ટ શું, એક જણો ગુસ્સામાં આવીને બોલે ઘરમાં કોઈ પણ વ્યક્તિ, એ સાચો છે કે ખોટો છે કોઈએ નહીં જોવાનું, એ વખતે બધાએ આમ જ શાંતિથી એને સાંભળવાનું. ભલે ખોટો હોય, એની ગેરસમજ થઈ હોય, તો એ વખતે કોઈએ રિએક્શન નહીં આપવું. આ તમારા પરિવારમાં શાંતિ જળવાય એની માટે હું તમને એક સરસ વિચાર આપું છું, જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, આ એમનો વિચાર છે. એ માણસ 5-10 મિનિટ બોલશે ને પછી એમ થશે કોઈ બોલતું જ નથી, શાંતિથી સાંભળે છે, એટલે પછી કંટાળીને બંધ થઈ જશે. પછી 2 દિવસ પછી, 48 કલાક જવા દેવાના, 2 દિવસ પછી શાંતિથી સાથે બેઠા હોય ત્યારે એને કહેવાનું, તું જે આ વાત કરતો હતો ને એ વાત આમ હતી અને પ્રશ્ન આમ હતો, તારા સમજમાં વાત આમ હતી,
એ ખોટો હોય તો બહુ અંતરદ્રષ્ટિ થશે, અને સાચો હોય તો સ્વીકારો તારી વાત સાચી છે, આપણે સુધારો કરશું. કેટલી શાંતિ રહે. પણ તમે બધા ફેમિલી મેમ્બરની નેગેટિવ વાતો ભરીને બેઠા હોય અને બધા રાત જોતા હોય કે એક જણો બુલેટ છોડે એટલે બધા તોપ ચાલુ કરી દે. ઇફ સમબડી શાઉટિંગ, ડુ યુ નીડ ટુ શાઉટ? કોકે એક બૂમો પાડવાની ચાલુ કરી તો તમારે શું બૂમો પાડવાની? એને કંઈક ગેરસમજ છે, એ ગુસ્સાના આવેશમાં છે, એને કંઈક ઉદ્વેગ છે, એ કંઈક ઠાલવે છે. તો તમે શાંતિથી એને જજ કરો ને. ભગવાને તમને બુદ્ધિ આપી છે, તમને શાણપણું આપ્યું છે. આને કહેવાય થિંક ડિફરન્ટ. તો તમારા ઘરનું વાતાવરણ બી ડિફરન્ટ, શાંતિથી બધા રહી શકે. અને જે વ્યક્તિ ગુસ્સામાં આવીને બોલી ગયો અને ખબર પડે કે બધાએ મને શાંતિથી સાંભળ્યું, હું ખોટો હતો અને મારી ગેરસમજ હતી, તોય તો ફરી એટલો એ ભોંઠો પડી જાય ને, બે દાડા સુધી તો કંઈ બોલી ના શકે. અને ફરી વખત એને કંઈક બોલવું હોય ને તો 25 વાર વિચાર કરે. હા, એવી પરિસ્થિતિ મને મૂકી દો ને. તો એ હકીકત છે આ. તો આવી રીતે આપણે એક થિંગ ડિફરન્ટની વાત છે, આવી રીતે સારા અને ઉમદા વિચારો રાખીએ તો આપણે પણ જુદા થઈ શકીએ, આપણે પણ સારી રીતે જીવનમાં કાર્ય કરી શકીએ. અને પછી તમે એકવાર જુદા થઈ જાઓ આવા વિચારોથી, તમે એકવાર ઊંચા થઈ જાઓ આવા વિચારોથી, પછી તો તમે સાકરનો કટકો. આપણે કંઈક 9:20 થવા આવીએ એટલે છેલ્લી 5 મિનિટમાં પૂરું કરીએ, કે પછી તમે સાકરનો કટકો. દરેકને તમારા પ્રત્યે લાગણી થશે, દરેકને તમારા પ્રત્યે પ્રેમ થશે, દરેકને તમારી સાથે કામ કરવું ગમશે, દરેકને તમારી સાથે રહેવું ગમશે. અત્યારે અહીંયા એક પણ કીડી દેખાતી નથી, પણ એક સાકરનો કટકો મૂકીએ તો હમણાં 1/2 કલાકમાં 25-50 કીડીઓ ભેગી થઈ જાય ને. સમજો, એ કીડીઓ જે ભેગી થાય છે સાકરના કટકાના આકારને જોઈને નહીં, ઇટ ડઝન્ટ હેવ અ શેપ. એ સાકરના કટકાના કલરને જોઈને નથી આવતી, કારણ કે સાકરના કટકાને કોઈ કલર નથી હોતો. એ સાકરના કટકાના ફ્રેગ્રન્સને જોઈને નથી આવતી કીડીઓ, સાકરના કટકાને કોઈ સુગંધ નથી, સાકરના કટકાને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી અને કોઈ સુગંધ નથી. છતાં કીડીઓ તણાય છે, એનું કારણ શું? કે એની પાસે ગળપણ છે અને એનાથી એ વિશેષ. ગળપણ સિવાય કાંઈ નથી, ગળપણ છે અને ગળપણ સિવાય કાંઈ નથી. યુ આર નોટ ચેક્ડ બાય યોર પરફોર્મન્સીસ, યુ આર ચેક્ડ બાય હાવ યુ હેન્ડલ્ડ ફેલિયર્સ. फॉर्च्यून 500 के बारे में तो आपने सबने सुना है ना, फॉर्च्यून 500 कंपनीज, उसमें से कहीं सीईओस को मैं मिला हूं. नेशनल इंटरनेशनल सेमिनार्स में हम मंच पे साथ में रहे हैं. अभी 2 साल पहले शिव खेरा और हम लोग साथ में थे, बहुत अच्छी बातचीत वार्तालाप हम मंच पे बैठे तब हुआ था. बड़े बड़े सीईओस को मैंने पूछा है, मल्टीनेशनल कंपनीज के सीईओस को, कि द पर्सन टू हुम यू आर पेइंग more than 10 crore rupees per annum in salary, what do you ask them in their interviews? To ek bade multinational company ke CEO ne mujhe pucha tha ki swami, this is the first time I am asked this, kabhi humne ye nahi socha tha. Maine bola ki kyunki kahi executives hain, unki annual tankha hai 50 crore 100 crore. Main jagrat avastha mein bol raha hu. ये बहुत बड़ी सॉफ्टवेयर बनाने वाली कंपनी है, हाँ, इंफोसिस नहीं, इंडियन कंपनी है, अमेरिकन कंपनी है. एलिसन उनका सीईओ है, एलिसन, ओरेकल, ओरेकल कंपनी है. आप नेट पे जाके ओरेकल खोलना, एलिसन नाम डालना और उनकी तनख्वाह आप देखना. पिछले 5 साल की उनकी एवरेज तनख्वाह है $400 million पर ईयर. साइलेंस. $400 million, $1 million मतलब 65 करोड़ गिन लो, चलो राउंड फिगर 70 करोड़ गिन लो. $1 million इज 10 लाख डॉलर्स, इज 7 करोड़ रुपीज. So 400 million is 2800 crore rupees per annum salary. Ab dekh lena, main naam deta hu, Ellison
EELISON, he is the CEO of Oracle. आप नाम देख लेना, अभी परसों ही आपने सुना होगा सुंदर पिचाई का, गूगल के सीईओ, पर डे की सैलरी 3.5 करोड़, परसों ही न्यूज थे, हाँ 2 दिन पहले न्यूज थे, इन द प्रिंट मीडिया इट इज टुडे, इलेक्ट्रॉनिक मीडिया में 2 दिन पहले आ गए थे ब्रेकिंग न्यूज में। लास्ट ईयर फाइनेंशियल ईयर की पूरी सैलरी उनकी 1285 करोड़ थी, टू बी एग्जैक्ट 1285.5 करोड़, मतलब रोज की तनख्वाह 3.5 करोड़ की। सुंदर पिचाई, गूगल के सीईओ, अब देख लेना। मैंने इनको पूछा, इनकी एमएनसी की टर्नओवर थी 2.5 लाख करोड़ की, हम दिल्ली में एक फंक्शन में साथ में थे, मंच पे बैठे थे, मैंने उनको पूछा कि दोज एग्जीक्यूटिव्स हुम यू पे मोर देन 10 करोड़ और 25 करोड़, उनको इंटरव्यू में आप पूछते क्या हो, क्योंकि उनके पास डिग्रीज तो एक्स्ट्रा ऑर्डिनरी है, इज अ डबल एमबीए फ्रॉम एलएससी और हार्वर्ड, एकेडमिक्स तो पूछना नहीं है, इतनी बड़ी तनख्वाह देते हो तो वो 10-15 साल का अनुभव तो है उसको, 10-15 साल में उसने 50,000 करोड़ 1 लाख करोड़ मैनेज किए हैं, हर साल टर्नओवर किया है, ऐसी कंपनीज में ही बड़ी बड़ी पोजीशंस में वे रहे हैं, तो उनको नेटवर्किंग में पूछना नहीं है, एडमिनिस्ट्रेशन में पूछना नहीं है, एचआर में पूछना नहीं है, मैनेजमेंट में पूछना नहीं है, ग्रोथ के बारे में आपकी क्या सोच है वो पूछना नहीं है, आप पूछते क्या हो उनको इंटरव्यू में। उन्होंने मुझे एक बहुत अच्छी बात बताई कि स्वामी जी, इन कक्षा के लोगों को जिनको हम ये प्रकार की तनख्वाह देते हैं उनको इंटरव्यू में एक ही प्रश्न पूछते। आई वॉज लाइक वेरी सरप्राइज्ड, मैंने बोला एक ही प्रश्न पूछते हो कहां, और उनका उत्तर वे 20-25 मिनट तक देते हैं तभी उत्तर पूरा बनता है। That was more surprising. I said, what do you ask? He said, हम एक ही प्रश्न पूछते और ये पूछते हैं, Describe a big failure in your life and how did you handle it? प्रश्न क्या पूछते हैं इन कक्षा के लोगों को? Describe a big failure in your life. आपके परफॉर्मेंस के बारे में हमें कुछ पूछना नहीं है कि मैं पहली कंपनी में था वहां 200% सेल बढ़ा दिया, दूसरी कंपनी में था वहां 500% ग्रोथ कर दिया, वो हमें नहीं सुनना है। वो था है। आप लोग सब जो यहां बैठे हो, जो इंटरव्यू वाले देने आए हो, जिनको हम ये तनख्वाह देने वाले, सबके पास ऐसी ऐसी परफॉर्मेंस स्टोरीज है, ये कॉमन है, ये हमको नहीं पूछना है। पूछना क्या है? डिस्क्राइब अ बिग फेलियर ऑफ योर लाइफ And how did you handle it? Simple. Performance से आपका कैलिबर का टेस्टिंग नहीं होता, वो तो किसी को भी चांस मिल जाता है, प्लेटफॉर्म मिल जाता है तो कूद लेता है। How did you handle failure? How did you handle a setback? How did you handle a fall in your life? That is important. क्योंकि आप रूटीन में जब हमारी अगर आप हमें अगर हमने आपको हायर कर लिया, रूटीन में हमारी कंपनी चलती होगी तो आप तो अच्छा परफॉर्मेंस दिखाई नहीं वाले हो, लेकिन कंपनी में अगर बड़ी आफत आ गई तो आप क्या करोगे वो बताओ, बाकी तो आपकी जगह और कोई भी ये कंपनी चला लेगा। Isn't it a very important question? उसमें वो मल्टीनेशनल कंपनी के सीईओ ने मुझे बताया कि स्वामी, इसके उत्तर में उसको 20-25 मिनट हम देते हैं और उसमें भी हम ये जांच करते हैं कि किस प्रकार के विचार और प्रैक्टिसेस उसने अप्लाई किए वो साइड में रखते हैं, किस प्रकार के एटीट्यूड्स उसने उस वक्त रखे उस पे हम गौर रखते हैं। व्हाट वी सी इन हिज आंसर इज नॉट व्हाट ही थॉट ड्यूरिंग फेलियर, नॉट प्रैक्टिकल्स व्हाट ही अप्लाइड टू कम आउट ऑफ दैट फेलियर, what we see is what type of attitude he kept when he was a failure, when he met failure in his life. To mahan log ye paristhiti mein is prakar ke attitudes rakhte hain. To isme ye baat aati hai gham khane ki, ye bahut bada vichar jo pramukh sahi marg ne diye usme kahi prakar ke aise arth aa jate hain. That is the greatness of life. How do you handle failures? Failure handle में सिर्फ आपका attitude, एक ही शस्त्र आपके पास रहता है, हाँ?
આ બેઝિકલી તમારો ફેમિલી ટાઈમ ચોરી જાય છે અને તમારી તમારા બાળકોને આદત પડે છે. તમે જો હમણાં વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે, જર્મનીમાં અંડર 7 બાળકોએ રેલી કાઢી અને પ્લે કાર્ડ્સમાં લખેલું જર્મન લેંગ્વેજમાં તમને સ્લોગન પણ ઉચ્ચારતા હતા કે અમારા માતા પિતાને વિનંતી છે કે એ મોબાઈલ પરનો ટાઈમ ઓછો કરીને અમને સમય આપે. ખાલી જર્મનીની આ વાત નથી, અમદાવાદની પણ છે જ. એટલે જ એક શિક્ષકે જ્યારે નાના બાળકોને નિબંધ લખવાનું કહ્યું ત્યારે એક બાળકે નિબંધ લખ્યો કે હું બાળક બન્યો એને કરતા મોબાઈલ બન્યો તો વધારે સારું હતું, મારા માતાના હાથમાં હું વધારે રહેત. એટલે ફેમિલી માટે ટાઈમ કાઢો. અને સારા સારા ફેમિલીમાં કલ્ચર છે. કુમાર મંગલમ બિરલા છે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન. ઇટ ઇઝ અ 5 લાખ કરોડ કોંગ્લોમરેટ. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર ધે મેક એવરીથિંગ. એમના ને એમના ધર્મપત્નીનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ લીધેલો અને પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, કારણ કે આપણને બધાને ટાઈમનો જ પ્રશ્ન છે. જો આપણને ભગવાન એક વખત દર્શન આપે ને તો આપણે બીજો કોઈ પ્રશ્ન નથી. ખાલી ભગવાનને પ્રશ્ન પૂછ્યો 24 કલાક તમે કેવી રીતે નક્કી કર્યા, મને પૂછ્યો તો 26-28 ગોઠવી દેત ને. કુમાર મંગલમ બિરલા ને એમના ધર્મપત્નીના જોઈન્ટ ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, બિઝનેસ ટાઈમ, ફેમિલી ટાઈમ, પર્સનલ ટાઈમ, અને તમે ટાઉનમાં રહો છો સાઉથ મુંબઈ, તમારે રોજ 5 ઇન્વિટેશન હોય સાંજના, તમે કેવી રીતે મેનેજ કરો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો, આખું પ્રવચન યાદ ના રહે તો આ એક વાક્ય ઘરે લઈને જજો, ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ દેટ એટ 8 PM એવરીબડી હેઝ ટુ ડિપોઝિટ દેર મોબાઈલ વિથ ધ મધર. સ્તબ્ધ થઈ ગયા બધા. અમારા બિરલા હાઉસમાં એક કસ્ટમ છે કે રાત્રે 8 વાગે એટલે દરેકે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રી પાસે જમા કરાવી દેવાનો, ઇન્કલુડિંગ કુમાર મંગલમ બિરલા. એમના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે તરત પૂછ્યું કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર દેટ, જાણે 8 વાગ્યા પછી જો કોઈક મોબાઈલ હાથમાં લઈ લે તો જિંદગી પૂરી થઈ જાય એવું છે. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની શ્રી કીધું કે રાત્રે 8 થી 9:30 અમારો ફેમિલી ટાઈમ છે, ડિનર ટેબલ ઉપર બધા સાથે બેસીએ છીએ, 1.25 કલાક જમવાનું ચાલે, પછી 8:30-9:30 બધા ફેમિલી ત્યાં જ ટેબલ ઉપર બેઠા હોય, વાતચીતો થાય, ડેઝ હેપનિંગ્સ શેર થાય, કોઈ ફેમિલીમાં ઇવેન્ટ આવતું એનું કોઈ પ્લાનિંગ ચર્ચા વાત કરીએ, કોઈ પાસ્ટ ઇવેન્ટ હોય હિસ્ટ્રીની કોઈ સ્મૃતિ કરીએ, પછી 9:30 વાગે માતૃશ્રી દરેકને પાઉચમાંથી મોબાઈલ પાછો આપે, 10 જ મિનિટ માટે ઇમરજન્સી ને અર્જન્સી ચેક કરી લેવાની, નહીં તો પાછો મોબાઈલ મૂકી દેવાનો, કંઈ કામ હોય તો મેસેજ કરી દે કાલ સવારે 10 વાગે ઓફિસમાં આપણે મળીએ, કાલ સવારે 10 વાગે મને ફોન કરજો, પછી પોતપોતાના બેડરૂમમાં રિટાયર થઈ જાય, કોઈ ટીવી જોવે, શો જોવે, કોઈ વાંચે, વોટ એવર. આવા ફેમિલીઝમાં આવું કલ્ચર છે. તો આપણે પણ નક્કી કરીએ તો ફેમિલી વેલ્યુઝ માટે પાયો આ છે કે ફેમિલી માટે સમય કાઢો. રતન ટાટાનું નામ સાંભળ્યું છે? યસ ઓર નો? એમની ઉંમર કેટલી છે અત્યારે? અત્યારે 74 વર્ષની ઉંમર છે રતન ટાટાની. હમણાં 2.5 વર્ષ પહેલા એમને કોરસ લીધું, સાઉથ અમેરિકાની સૌથી મોટી સ્ટીલ કંપની કોરસ. 54,000 કરોડ રૂપિયા ચૂક્યા ટાટાએ, 54,000 કરોડના આપીને કોરસ ખરીદી. બિગેસ્ટ ડીલ ઓફ ઇન્ડિયા ઇન્ક, ઇન્ડિયન કોર્પોરેટમાં સૌથી મોટા મોટી એ ડીલ થઈ. એની ફાઇનલ મિટિંગ લંડનમાં ચાલતી હતી. 150 જણાની ટીમ રતન ટાટા તરફથી બેઠી હતી. 10 સોલિસિટર, 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને 10 જનરલ મેનેજર્સ, અને સામે કોરસ કંપનીના 170 જણા બેઠેલા. સામસામે મિટિંગ ચાલતી હતી એટલે બધા પોઈન્ટ્સ ક્લિયર થાય. અને MOU તૈયાર થયું ને, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે તૈયાર થયું એ 1800 પાનાનું તૈયાર થયું. એ 1800 પાનાની નીચે રતન ટાટા સહી કરવાની ખાલી. આમ રતન ટાટા એ ખાલી સહી કરે ને, રતન એટલે 5 અક્ષર ને ટાટા એટલે 4, રતન ટાટા એટલું લખે ને એટલે 54,000 કરોડ રૂપિયા ટાટાએ કોરસને આપી દેવાના. એ સહીની કિંમત કેટલી, એ સહીની જવાબદારી કેટલી એ કહો મને.
एक सही ऊपर 54,000 करोड़ फरी जवाना था। ए मीटिंग जे लंदन में चाली ने फाइनल 70 कलाक चाली ए मीटिंग 70 आवर्स नॉन स्टॉप मीटिंग। अने रतन टाटा जे ताज ऊपर अटैक थयो हतो ने ओल्ड ताज जे 6 माड़नी छे न्यू ताज तो 35-40 माड़नी छे जे ओल्ड ताज छे એમાં 6ઠા માળે રતન ટાટાનો સ્વીટ છે ત્યાં વિડીયો કોન્ફરન્સિંગ ઉપર મીટિંગ લાઈવ જોતા હતા રતન ટાટા 72 વર્ષની ઉંમરે 70 કલાક જાગ્યા અને અહીંયા એમની હેલ્પમાં 12 જણાની ટીમ હતી એમાં 6 IAS ઓફિસરો કે રતન ટાટા 72 કલાક કઈ પિક્ચર જોવાના હતા તમે કોઈ પિક્ચરનો શોખીન હોય ને આમ ખૂબ પિક્ચરનો શોખીન હોય ફેવરેટ એક્ટર ને એક્ટ્રેસ હોય ને અંદર તો એ ત્રીજું પિક્ચર સળંગ ના જોઈ શકે દેખાય એમાં એને કઈ કરવાનું બુદ્ધિ ચલાવવાની બેઠા બેઠા જોવાનું છે મજા જ લેવાની છે ને તો પછી આપણે કંટાળી જઈએ થાકી જઈએ તો આ તો 70 આવર્સ તેજ બુદ્ધિ ચલાવવાની એક મુદ્દો જે ચર્ચા થતો ને એથી રતન ટાટા કે આ મુદ્દામાં આમ પૂછો આ મુદ્દાનું આ ક્લિયર કરો એટલે તરત એનો IAS ઓફિસર નોટ કરે તરત ટાઈપ કરે મેલ સીધો લંડન ચાલુ કોન્ફરન્સે જાય ત્યાં 2 સેક્રેટરી એવા હોય કે જેને આ જ કામ માટે ઉભું રહેવાનું કે રતન ટાટાનો શું ઓપિનિયન આવે છે બોમ્બેથી એ જ મેલ લેવાનો જે વ્યક્તિ નામ એને પહોંચાડવાનો તે જ મીટિંગ ચાલતી હોય 70 કલાક ખાલી મગજ ચલાવું ને મગજ નહીં તમને ખાલી જાગવાનું કહેતો 70 આવર્સ ઇઝ ઓલમોસ્ટ 3 ડેઝ એન્ડ 3 નાઇટ્સ 72 કલાક 24 તરી 72 કલાક ખાલી જાગવાનું કેટલું તેજ મગજ ચલાવવાનું જવાબદારી હતી એક મુદ્દો ખોટો લખાઈ જાય એમ હોય મને એક શબ્દનો ખ્યાલ એટલે ભવિષ્યમાં લોસ ઉઠ થાય છે તો $100 મિલિયનનો નાની જવાબદારી કહેવાય 72 વર્ષની ઉંમરે 70 કલાક રતન ટાટા જાગ્યા પછી MOU તૈયાર થયું MOU તૈયાર થયું એટલે વચ્ચે પછી આરામ થયો 70 કલાક પછી સૂતા પછી ઉઠ્યા ને ત્યાં સુધી MOU તૈયાર થઈ ગયું 1800 પાનાનું MOU રતન ટાટાએ 2.5 દિવસમાં 12 વખત વાંચ્યું આપણે કાર્યકર છીએ ને તો પણ આપણામાંથી કોઈની એટલી ઉંમર નથી રતન ટાટા જેટલી એટ ધ એજ ઓફ 72 70 કલાકની મીટિંગમાં બેસવું એટલે નોન સ્ટોપ અને મગજ ચલાવવાનું MOU 1800 પાનાનું 2.5 દિવસમાં 12 વખત વાંચ્યું કેવી રીતે વાંચતા હશે 1800 પાના 12 વખત વાંચવા એટલે કેટલા પાના થયા લગભગ આઈ થિંક હા લગભગ 21,000 પાના થયા 21,500 પાના 21,500 પાના A4 સાઈઝ ના કોઈ વાર્તાઓ વાંચવાનું કીધું ને તો ના વાંચી શકે બોલો ખાલી વાર્તા વાંચવાની તો વાર્તા નહોતી વાંચવાની એક એક શબ્દ ઉપર આમ ધ્યાનથી કોન્સન્ટ્રેટ કરવાનું હતું આ કે આ તો લીગલ ડોક્યુમેન્ટ બધા એક શબ્દ જો ખોટો વપરાઈ ગયો તો પ્રોબ્લેમ ને પાર નહીં અને પછી સાઈન કરી રતન ટાટા 54,000 કરોડ ટ્રાન્સફર થયા बिजली की गति से आपको व्यवसाय करना है हा या ना बिजली की गति से इट ट्रैवल्स अबाउट 1,86,000 miles per second ये बिजली की गति है उस गति से अगर आपको व्यवसाय करना है बिल गेट्स अपने जीवन से अपने जीवन में पाई हुई सिद्धि के कारण लिखते हुए उन्होंने 3 बातें इस पुस्तक में लिखी हैं The first he writes that 3 things, the culmination of these 3 things has brought all success in my life. Pratham ye baat likhte hain, determination jo hum baat kar rahe hain, ek tair karna ek baat jeevan mein, ek nakki karna ek baat, determination in life. Dusri baat likhte hain, intense hard work, prachand purushartha. और तीसरी बात लिखते हैं एक अभिगम की दृष्टि से बहुत अच्छी बात उन्होंने लिखी है आई फेल्ट व्हेन आई वाज रीडिंग दैट आई रेड इट 2 टाइम्स लेकिन मुझे यह बात बहुत अच्छी लगी पसंद आई तीसरी बात जो उन्होंने लिखी है एक्सेप्टेंस ऑफ द आइडियाज ऑफ अदर्स हर कोने में से जहां से भी मुझे अच्छे विचार मिले वो मैंने अपनाए अपने जीवन में कुछ सोचा उसके बारे में और मैंने अप्लाई भी किए So determination, intense hard work and acceptance of the ideas of others that create a big success in life.
तो संकल्प करके पुरुषार्थ करना, सद्भावना से पुरुषार्थ करना, सद्गुणों को साथ में रखते हुए पुरुषार्थ करना, सफलता तो मिलती है। यू बिकम अ जीवन में रोज सुबह उठ के अपने आप को बोलना, अंटिल आई कैन रन आई विल रन, व्हेन आई कांट रन आई विल वॉक, व्हेन आई कांट वॉक आई विल क्रॉल, बट आई विल नॉट स्टॉप, आई विल कीप मूविंग। ये सिद्धांत होता है जीवन में। टिल आई लीव, टिल द लास्ट ब्रेथ ऑफ माई लाइफ आई विल कीप वॉकिंग, आई विल कीप क्रॉलिंग, बट आई विल मूव। तो ये विश्वास रखना, थोड़ा क्रिएटिव भी होना, देखते रहना, आंखें खुली रखना, कान खुले रखने, तो कहीं बात आ जाती है। मिलियनर यूथ की बात है, एक प्रसंग बताना चाहता हूं। बेंगलुरु में एक युवक को मैं मिला हूं। ये युवक सेकेंड ईयर इंजीनियरिंग में था, बस स्टैंड पे खड़ा था, कॉलेज जा रहा था, तो वहां एक यंग मदर स्कूटर पे अपने छोटे बच्चे को छोड़ने के लिए आई। स्कूल बस वहां से बच्चे को लेके जाती होगी, तो थोड़ी लेट हो गई होगी, तो शी वॉज इन अ रश, जरा दौड़ रही थी, स्कूटर पार्क किया, बच्चे को गोद में उठा, दौड़ती हुई बस के पास गई, बस में बैठा, बच्चे ध्यान रखना, जो भी नाम था चिल्ला रही थी, ध्यान रखना, ठीक से चढ़ना, जरा बैठ जाना, बैठा है बराबर, मतलब एंग्शियस बहुत हो गई थी। ये लड़के ने यह देखा कि ये एक यंग लेडी है, वो अपने छोटे बच्चे के लिए इतनी एंग्शियस हो रही है, उसमें से ये एक विचार आया कि कैन आई डू समथिंग अबाउट दिस इश्यू, कहीं ये यंग मदर्स को अपने छोटे छोटे बच्चे को स्कूल में बिठाने के लिए जब जाते हैं, स्कूल बस में जाते हैं, कभी लेट हो जाते हैं, तो ये एक मन में एक विचार, एक तनाव रहता है। ही डिसाइडेड टू डेवलप अ सॉफ्टवेयर, और ये सॉफ्टवेयर ये डिजाइन किया, दो तीन स्कूल्स में इंट्रोड्यूस किया, जब वो छोटा बच्चा स्कूल में जाता है, वो सेंसर्स को टच करता है, तब मैसेज उनके मदर के मोबाइल, जो भी मोबाइल नंबर रजिस्टर होता है, उस पर मैसेज जाता है कि योर चाइल्ड हैज अलाइट हैज गॉन इनटू द बस, बस में वो पहुंच गया। जब अपनी सीट पे बैठना है, तब दूसरा मैसेज जाता है, सेंसर कट होता है, तब ही इज सीटेड, वो बैठा है। वो क्लास में अगर उसने हाथ ऊंचा किया, तो उससे भी सेंसर कट होते हैं, और मैसेज जाता है उसके मदर के मोबाइल पे कि आपके बच्चे ने कोई प्रश्न पूछा है टीचर ने स्कूल में, तो वो उसने हाथ ऊंचा किया है। तो इससे रिलीफ बहुत आ गई पेरेंट्स को, बिकॉज दे गेट मैसेजेस एवरी हाफ एन आवर वन आवर कि चलो बच्चा ठीक है, बैठा है, पढ़ रहा है, खेलता है, ठीक है। ये थोड़ा प्रचलित हुआ और स्कूल्स ने ये अडॉप्ट किया, मेट्रोज में ये चल रहा है। एक बड़ी सॉफ्टवेयर कंपनी को पता चला कि ये सॉफ्टवेयर में पोटेंशियल बहुत है। ये लड़के के पास तो सिर्फ एक सॉफ्टवेयर था, कोई नेटवर्किंग सिस्टम मार्केटिंग तो था नहीं, वो पढ़ रहा था, कोई बड़ी कंपनी तो सेटअप नहीं थी। तो ये बड़ी कंपनी ने उसको ऑफर की, एंड द फाइनल डील वॉज एट $65 million फॉर दिस सॉफ्टवेयर। अभी वो कंप्यूटर इंजीनियर उसने पूरा किया, $65 million, मिलियनर यूथ बन गया ना। विचार, चलो हम यहां बैठे, अगर कहीं से कोई चूहा निकल आए, यहां तक आ जाए, ये मॉनिटर के ऊपर चढ़ जाए, यहां से दौड़ता हुआ वहां जाए, कूद के नीचे आए, फिर ऊपर आ जाए, मुझे भी अगर डिस्टर्ब करे, ऐसी क्रिया अगर आप देखें, तो आपके मन में क्या विचार आएंगे? किसी के मन में अगर कोई विचार आते हो, उंगली ऊंची करें आप, ये अगर आप देखें ऐसा कुछ दृश्य, तो मन में क्या विचार आएगा? विचार ही नहीं आएगा, कुछ तो विचार आने चाहिए ना। चूहे को बाहर फेंक दो और उंगली ऊंची करें, जिसको बोलना है उंगली ऊंची करें। हैस यू जेंटलमैन, सॉरी अगेन, Oh, that doesn't come in by you can put the sensors, okay? विचार तो हमारे पास कहीं के पास होते होंगे, लेकिन उंगली ऊंची नहीं करे। चलो हाँ आप बताए, हाँ सु सफाई बरोबर नहीं मुक्ता, we have all this kind of thoughts, let me come to the topic। तो आपको कहीं प्रकार के विचार हम सबको आते हैं। ऐसा ही प्रसंग कहीं दशकों के पहले बना, अमेरिका में एक व्यक्ति बैठा था, वो एक क्रिएटिव डायरेक्टर के रूप में, क्रिएटिव आर्टिस्ट के रूप में अपने आप का परिचय दे रहा था, और लेकिन किसी ने उनके में क्रिएटिविटी देखी नहीं, और 2 साल में 7 jobs में से वे रिजेक्ट हुए। बैठे थे, बर्बाद हो गए थे, $5 जेब में थे,
29 तारीख थी, दो दिन के बाद घर भी खाली करना था, कहाँ जाएंगे कहाँ खाएंगे कुछ पता नहीं था। इसमें ऐसी एक घटना बनी, हाफ अ पीस ऑफ ब्रेड लेके बैठा था, एक हाफ कप कॉफ़ी था, और चूहा आया, ऊपर आया, देखा कि अंदर क्या है, वो देख रहा था बैठे बैठे गैरेज में। चूहा ने कुछ चाय पी तो बोले कि ठीक है यार, मेरे नसीब में कहीं कुछ था, लोग ले गए, तू ये भी ले जा चल। फिर वो हाफ अ पीस ऑफ ब्रेड भी उठाई, यूं दौड़ा, इस तरफ दौड़ा। उसमें से एक विचार आया, ही थॉट कि चूहे की ये क्रिया, इट एंटरटेन्ड मी, कैन आई शो द सेम एक्ट्स ऑफ दिस माउस टू द चिल्ड्रन ऑफ द वर्ल्ड, एंटरटेन देम एंड मेक बिग मनी। इसी चूहे की यही क्रिया मैं छोटे छोटे बच्चों को पूरी दुनिया में दिखाऊं, उनको खुश करूं और उनके माता पिता के पास से बहुत बड़े पैसा कमा सकता हूं। और इस विचार में से पैदा हुआ द मोस्ट फेमस कैरेक्टर ऑफ मोशन पिक्चर, मिकी माउस। अब सबके मन में मिकी माउस शब्द में वॉल्ट डिज्नी भी आ गया। पहले मैंने पूछा तब क्यों नहीं आया। मुझे सब आपको यही बात सिखानी है कि अगर आप अपने जीवन में थोड़ी आंख खुली रखेंगे, कान खुले रखेंगे, क्रिएटिविटी जीवन में रखेंगे कि नित्य नियम जो हैं, नित्य जो दौर हैं, उस हिसाब से पूरा जीवन पूरा नहीं करना है, कुछ नया करना है, कुछ अच्छा करना है, कुछ बढ़िया करना है, समथिंग न्यू, समथिंग क्रिएटिव, देन यू विल एंजॉय योर लाइफ। और कुछ ऐसी बात शायद आपके हाथ में आ जाए, इट कैन टर्न अराउंड योर लाइफ, इजंट इट? इट कैन टर्न अराउंड सोसाइटीज, इट कैन टर्न अराउंड नेशंस। इसी ताकत है क्रिएटिविटी में। तो ये थोड़ा क्रिएटिविटी भी रखना, अपने आप पर आत्मविश्वास भी रखना, संग बनेंगे सीवियर फेलियर के। जो लाइट हम देखते हैं, इलेक्ट्रिसिटी देखते हैं, थॉमस अल्वा एडिसन ने दी, एक बार सुबह में बड़ी आग लग गई और पूरी एडिसन फैक्ट्रीज जल गई। एडिसन को किसी ने बताया, वे चले सुबह में, देखा कि इट वॉज अ हीप ऑफ एशेज। छोटे बच्चे को साथ में लेके गए थे और बच्चे को बताया कि गो एंड कॉल योर मदर। क्यों क्यों? शी माइट नॉट हैव सीन सच अ बिग हीप ऑफ एश इन हर लाइफ। कितने स्थिर थे। और एडिसन की पत्नी जब आई, तब वो पत्नी तो एकदम जमीन पे गिर पड़ी कि हमारी फैक्ट्री की पूरी जल गई है फैक्ट्री। एडिसन ने अपनी पत्नी का हाथ पकड़ा और उसको स्टेबल किया और एडिसन बोले ऊपर देख के, थैंक गॉड ऑल माय मिस्टेक्स हैव बर्नड अप, आई एम कमिंग बैक एट 10, आई विल स्टार्ट अगेन। और ये इलेक्ट्रिसिटी और ये लाइट हमको दी। उन्होंने बोला कि भगवान आपका आभार, मेरी सब गलतियां जल गई। वो गलतियां नहीं थी, जब तक वे अस्तित्व में थी तब तक वे रिकॉर्ड्स थे, डेटा था। यू गॉट माई पॉइंट? जब तक वो पेपर्स थे, जब तक फैक्ट्री जल नहीं गई थी, लेबोरेटरी थी, तब तक वो सब क्या था? रिकॉर्ड्स और डेटा था। एक बार जल गई, यहां अभिगम बदल दिया, गलतियां थी जल गई, आई विल स्टार्ट अफ्रेश। ही डिड इट एंड ही गेव दिस। तो ऐसे महापुरुषों के जीवन में से ये बात सफलता के लिए सीखनी है, जब सेटबैक आए जीवन में, कोई फेलियर आए, कोई ऐसी परिस्थिति खड़ी हो जाए, तब ये इंट्रोस्पेक्शन करना कि मैंने अपनी बुद्धि के अनुसार पूरा पुरुषार्थ किया था, हाँ, तो अब भगवान की इच्छा, जो परिणाम आए वो मुझे स्वीकार है, लेकिन अब जो परिस्थिति है उससे बाहर निकलना है और जो तैर किया वो करना तो है ही। स्टीव जॉब्स को भी एप्पल में से निकाला गया था, पिक्सर चालू किया था, वापस एप्पल में लिया और वापस वहां से बोर्ड में आए, वहां से सीईओ बने, और क्या कुछ नहीं दिया, आईफोन दिया, आईपैड दिया, आईपॉड दिया, आईक्लाउड दिया। इट इज अ $1400 बिलियन रेवेन्यू कंपनी विच इज मोर देन द GDP ऑफ 90% ऑफ द नेशंस अपॉन दिस अर्थ, और हर सेकेंड में 11 आईफोन बिकते हैं, और जितने पृथ्वी पे आईफोन बिके हैं वो सब आप एक जगह पे इकट्ठा कर दो तो इट विल बी हायर देन द आईफिल टावर इन पेरिस। वे भी अपनी परिस्थिति जीवन में ऐसी थी जब खाना खाने के लिए हिंदू मंदिर में जाते थे। स्टीव जॉब्स, यही नाम का जीवन चरित्र उनके बचपन के मित्र एरिक्सन और निक बिल्टन ने लिखा है, उसमें यह बात लिखी है।
तो ऐसी परिस्थिति आ जाए जब स्थिर रहना, स्वीकार लेना, भगवान में श्रद्धा रखना, थोड़ा आत्मविश्वास रखना, थोड़ा समय जाने देना, पुरुषार्थ करते रहना, बाहर निकल आते हैं। लोग बाहर निकल आते हैं। ऐसे यू बिकम अ मिलियनर यूथ, आप एक समृद्ध व्यक्ति बन सकते हैं। तो भगवान में अतूट श्रद्धा रखना, और अतूट श्रद्धा मतलब एक ही वाक्य आप ध्यान से सुनना, व्हाट इज फेथ इन गॉड, आई टेल यू जस्ट वन सेंटेंस, वो जीवन में भगवान में श्रद्धा है। और वो वाक्य है, मेरे जीवन में आज तक जो कुछ बना, अभी जो कुछ बन रहा है और आगे भी जो कुछ बनेगा, वो भगवान की इच्छा से होता है, मेरे अच्छे के लिए होता है, और अगर मैं यही अभिगम रखूं तो यही बात मेरी प्रगति और सफलता का कारण बनेगी। इसको भगवान में श्रद्धा बोलते हैं। आप माता पिता कभी अपने बच्चे का बुरा इच्छते हो, तो हम भगवान के बच्चे हैं। वयम अमृतस्य पुत्रः, वी आर द चिल्ड्रन ऑफ गॉड, तो वे तो हमारे लिए चिंतित है, हमारा अच्छा ही करना चाहते हैं। लेकिन आप ही अभिगम रखना, अ पैट इज ऑल्सो गुड इन लाइफ, अ स्लैप इज ऑल्सो गुड। आपको जीवन में कोई कार्य के लिए प्रशंसा भी चाहिए, और अगर गलती की तो थोड़ी थप्पड़ भी चाहिए। कभी भगवान प्रशंसा दे तो आनंद कर लेना, कभी भगवान थप्पड़ दे तो कुछ सीख लेना, लेकिन दोनों जरूरी है। दिस मेक्स यू अ मिलियनर यूथ, एक समृद्ध युवान, एक समृद्ध इंसान। टॉप क्लास मैनेजमेंट गुरुज इन द वर्ल्ड दे टीच दिस। जिम कॉलिंस हैं, स्टीफन कोवी हैं, केन ब्लैनचार्ड, ऑग मैंडिनो, एंथनी रॉबिन्स, रॉबिन स्मिथ, शिव खेरा, ये लोग बहुत बड़ी फीस लेते हैं। जिम कॉलिंस चार्ज करते हैं एक घंटे बोलने का $100,000, $100,000 चार्ज करते हैं। अभी तो 72 चल रहा है ना, कितना चल रहा है, चलो राउंड फिगर ले लो आप 60, तो अभी 1 मिनट ₹1,00,000, 1 सेकेंड ऑलमोस्ट ₹1,800, ₹1,800 पर सेकेंड जिम कॉलिंस चार्ज करते हैं। और सामने विद्यार्थी नहीं बैठे, सामने बैठे होते हैं एग्जीक्यूटिव्स बैठे होते हैं, जो 2,000, 5,000, 10,000 करोड़ का व्यवहार हर साल करते हैं। एंड दे सिट इन फ्रंट ऑफ जिम कॉलिंस विद फोल्डेड हैंड्स एंड ड्रॉप जॉ पोजीशन। कभी आप कोई सौंदर्य देखे या आश्चर्य देखें तो आप ड्रॉप जॉ पोजीशन में आ जाते, आह माय गॉड, तो इस हिसाब से बैठ जाते, आह व्हाट इज ही टॉकिंग, अद्भुत बोलते हैं। ये तो मैंने आपको भाव कह दिए, अगर आपको नेक्स्ट टाइम उनको बुलाना है जीटो में, अगर जिम कॉलिंस को बुलाना है तो हम तो मुफ्त में आते हैं, हम तो साधु संत हैं, आई डोंट चार्ज एनीथिंग फॉर माय टॉक्स। मैं तो 24 साल से बोलता हूं, कभी किसी के पास एक पैसा मांगा भी नहीं और पैसा चार्ज भी नहीं किया। हाँ या ना, आगे वाले को पूछ लो व्यवस्थापक को। ये मेरी एक प्रेम से समाज सेवा और मेरे गुरु प्रमुख स्वामी महाराज और मेरे अभी प्रत्यक्ष गुरु हरि महंत स्वामी महाराज की आज्ञा से मैं कर रहा हूं। तो दिस इज माय सेल्फ सर्विस टू सोसाइटी। लेकिन मुझे आपको ये कहना है, ये पूछना है कि $100,000 एक घंटे का चार्ज करके जिम कॉल्स बोलते क्या होंगे, जो पिछले एक घंटे से आप मुफ्त में सुन रहे हैं। बात तो यही होती है, लेकिन वो 3-पीस सूट पहना होता है, टाई होती है, कॉलर माइक होता है, और घूमते घूमते स्क्रीन के साथ बोलते हैं, उसके चार्ज बहुत चढ़ जाते हैं। और ये भगवे कपड़े पहन के बोलते तो बोलते साधु संघ को आदत होती है, बोलते रहते हैं, ठीक है। बात तो वही होती है। तो कहने की बात यह है कि ये लोग भी इतने बड़े मैनेजमेंट गुरुज, टॉप क्लास एग्जीक्यूटिव को सिखाते हैं कि अगर जीवन में कोई ऐसा प्रसंग बना जो आपको मंजूर नहीं है, जो आपकी इच्छा से विरुद्ध है, तो आप यह समझ लेना कि भगवान की इच्छा से बना है, तो ही आप स्थिरता रख पाओगे। यह बात श्रीमद् भगवद गीता में भगवान श्री कृष्ण ने कही है, यह बात भगवान स्वामी नारायण ने अपने वचनामृत में कही है, यह बात हर महापुरुष के जीवन में है। योर कैलिबर इज नॉट टेस्टेड बाय योर सक्सेस इज इन लाइफ, योर कैलिबर इज टेस्टेड हाउ यू हैंडल फेलियर इन लाइफ। जीवन में कितनी सिद्धियां आपने हासिल की, उससे आपका कैलिबर का मापदंड नहीं है।
जब जीवन में सेटबैक या फेलियर आया तब आप किस तरह से अपने आप को संभाल पाए उससे आपका कैलिबर निश्चित होता है।